નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે સવાર સવારમાં છાપું ખોલ્યું અને એક ધ્રાસકો લાગ્યો કારણ કે ખબર પડી કે રાજકોટમાં પાંચ હાર્ટ એટેકના બનાવ છે એના પછી જ દસ વાગ્યાની આસપાસ ખબર પડી કે જામનગરના કલેક્ટર જેમને ગઈકાલ રાત્રે આટેક આવ્યો અને એના કારણે જ એમને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા અત્યારે સતત આ પ્રકારના બનાવો છે ને એ વધી રહ્યા છે અને એટલા માટે જ ડૉક્ટરની સલાહ માનવી જરૂરી છે કે આવું આપણી સાથે ન થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ અને એટલા માટે જ અમે ડૉક્ટર પાસે આવ્યા છે ડૉક્ટર યોગેશ ગુપ્તા સર સ્વાગત છે આપનું નમસ્કાર સર સતત આ પ્રકારના બનાવો બની રહ્યા છે તો આના માટે સર હવે ધ્યાન શું રાખવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો તમારી વાત એકદમ સાચી છે તમે એમ જુઓ ને તો છેલ્લા એક વર્ષથી આ બનાવો વધતા દેખાઈ રહ્યા છે તમે યાદ હો તો નવરાત્રિની અંદર ગરબાના સિઝનમાં તો ઘણું બધું પેનિકનો માહોલ બી હતો અને ઘણા બધા ગરબા રમતા કેલૈયાઓ અને આપણે જીવ ગુમાવતા પણ જોયો છે હવે આ ઇવેન્ટ અત્યારે પણ બહુ જ વધી રહી છે બિકોઝ ઘણી બધી બીજી બધી ઇવેન્ટો દુનિયામાં ચાલી રહી છે એટલે બહાર નથી આવતી તો આજે જે આ બનાવ બન્યા પાંચ રાજકોટની અંદર અને જામનગરના કલેક્ટરની અંદર તો એ હાર્ટ એટેક એકલાના કિસ્સાઓ નથી એ હાર્ટ એટેક અને અરેસ્ટ ઓર સડન ડેથ આ ત્રણ જુદી જુદી વાત છે ત્રણ જુદા જુદા શબ્દો છે મેડિકલના એના કારણે આ બનાવો બની રહ્યા છે એઝ અ હ્યુમન બિંગ કે એઝ અ નોર્મલ સિટીઝન તમે હાર્ટ એટેકથી સાવચેતી રાખી શકો કે ચીતી શકો સડન ડેથ અને સડન કાર્ડેક કરે છે કે એવી વસ્તુ છે જે સમજવી સામાન્ય પ્રજા માટે ડિફ ડિફિકલ્ટ છે તો આપણે હાર્ટ એટેકની વાત કરીએ હાર્ટ એટેકની અંદર સમજવું એ પડે કે આજે ધારો તમારી જીવનશૈલી કે લાઇફસ્ટાઈલ તમારી બહુ જ ખરાબ હોય તમે એબ્યુઝ બહુ કરતા હો અલ્કોહોલ ટોબેકો સ્મોકિંગ ડ્રગ્સના એબ્યુઝ વધી ગયા છે તમે કોઈ એક્સરસાઇઝ જ ના કરતા હોવ સિડેન્ટરી લાઈફ જીવતા હો અને તમારા ફેમિલીમાં અનુવાંશિક તકલીફો લોકોને રહેલી હોય કે તમને પોતાને ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલનો પ્રોબ્લમ કિડનીનો પ્રોબ્લમ કે લખવાનો પ્રોબ્લમ રહેલો હોય એવા લોકોને હાર્ટ એટેકના કિસ્સાઓ કે હાર્ટ એટેક થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે તો હું જ્યારે આ વસ્તુ કહું છું તો સામાન્ય પ્રજાએ સમજવું જોઈએ કે આમાંથી આપણે કંઈ પણ હોઈએ તો ડૉક્ટર જોડે જવું જરૂરી બહુ જ છે આપણે એમ માનીએ કે મને થશે ત્યારે જોઈશ તો થશે ત્યારે જોવામાં પ્રોબ્લમ એ જ થાય છે કે સોમાંથી એંસી જણા હોસ્પિટલ પહોંચી જાય છે એમની દવા થઈ જાય છે અને એ બચી પણ જાય છે પણ વીસ ટકા લોકોને બીજી બે વસ્તુઓ થતી હોય છે એટલે કે સડન ડેથ ઓર સડન કાર્ડિયક અરેસ્ટ એટલે તમારે એ વીસ ટકામાં ના આવવું હોય તો દર છ મહિને આપણે એક ડૉક્ટરને જેને તમે ઓળખતા હો એના જોડે જઈને સામાન્ય તપાસ કરાવવી બહુ જ જરૂરી છે એક્સરસાઇઝ વગેરે ખાવા વગેરે રાતના અત્યારની જો વાત કરીએ તો જેન્ઝીવાળી જનરેશન છે એમાં રીલ્સનો પણ ક્રેઝ વધારે છે એટલે રાતના સિરીઝ જોતા હોય છે રીલ્સ વગેરે જોતા હોય છે મોડે સુધી તો સર આવી બધી બાબતોમાં શું શું ધ્યાન રાખવું જોઈએ સી બહુ વર્ષોથી આપણા પુરાણવેદ ને ઇવન મેડિકલ સાયન્સ કહેતું આવ્યું છે કે લાઈફસ્ટાઈલ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને અમે આપ તમારા માધ્યમ થ્રુ ઘણી વખત આવું કહેતા આવ્યા છે કે લાઈફસ્ટાઈલ હવે બહુ મોટો શબ્દ છે પણ લાઈફસ્ટાઈલના ત્રણ કે ચાર મોટા ભાગ હોય એક ખોરાક છે આપણા અત્યારે જે ઝેનજી તો ના જ કહું પણ જેન એક્સ જેન વાય બધા જ ત્રણે ત્રણ જનરેશન સેટરડે સન્ડે બહાર જઈને જમવું એ એક પ્રથા છેલ્લા ત્રીસ વર્ષથી હું ટ્રેન્ડ જોતો આવ્યો છું કે સેટરડે સન્ડે તો મારું કિચન નહીં જ ચાલે એ પછી માતા હોય કે દાદી હોય કે કોઈ પણ હોય એ નથી જ ચલાવતા હવે પાંચ દિવસ મેં મહેનત કરી હોય કે હું સારું સાત્વિક ખોરાક ખાઉં અને બે દિવસ હું બહારનું બધું જ ગંદવાળો ખાઉં તો મારું બોડી એને નથી જ ચલાવી લેવાનું તો પહેલી વસ્તુ એ લાઇફસ્ટાઈલમાં એ મહત્વનું છે કે બહાર તમે મને એક પણ જગ્યાએ એવું બતાવો કે જ્યાં મેદા વિના ખોરાક મળતો હોય જો કોઈ પણ માણસ મેદા વિના બનાવતો હોય તો આપણે એને નોબલ પ્રાઇઝ આપી દેવો સેકન્ડ વસ્તુ છે તમારી ફિઝિકલ એક્ટિવિટી હું એક્સરસાઇઝ તરફ ધ્યાન નથી દોરતો લોકોનું હું ફિઝિકલ એક્ટિવિટી કરવાનું કહું છું એટલે શારીરિક મૂવમેન્ટ કરવી બહુ જરૂરી છે એટલે એનામાં સિમ્પલ એક વસ્તુ કરતા થઈએ ને આપણે કે મોબાઈલ આવે એટલે આપણે ચાલતા મળવાનું ચાલતા ચાલતા વાત કરવીને એ ઇનફ છે દસ હજાર સ્ટેપ સુધી તમને લઈ જવો કેમ કે અત્યારની જનરેશનની અંદર દરેક લોકોને દિવસમાં કલાક સુધી મોબાઈલ ચાલતો હોય છે એવા તો કેટલાય ફોન આવી જાય ત્રીજી વસ્તુ આવે છે ઊંઘ તમે કોઈને બી પૂછી લો પ્રોપર ઊંઘ ના લીધી હોય તમારું મગજ શાંત ના હોય તમારા બોડીના અવયવને આરામ ના મળ્યો હોય પૂરતો તો એ જલ્દીથી જલ્દી હેરાન થવાનું વિયર એન્ડ ટેયર થવાનું આજે સિમ્પલ ગાડીની વાત કરો તો તમારી ગાડી લાખ કિલોમીટર ચાલી નીકળે એટલે કહેવાય છે કે બદલી નાખો તો મારા હૃદયનું બી તો એવું કહેવાય છે ને કે એને સામાન્ય જીવન જીવો જીવડાવો દરરોજ આઠ કલાકનો એને આરામ આપો તો કદાચ એ એંસી વરસ સુધી હેમખેમ ચાલે પણ જે રીતની આપણી જેનજી અત્યારે કામ કરી રહી છે એ રીતે એ એંસી વર્ષ ઘટીને ચાલીસ વર્ષ થઈ ગયા છે સો આ ત્રણ મોટા મુદ્દાઓ છે જે આપણા દરેક માણસે સમજવું જોઈએ કે ખોરાક સિડેન્ટ્રી લાઈફમાંથી બહાર આવવું એટલે કે શારીરિક ક્રિયાઓ કરવી અને ત્રીજું ઊંઘ આ ત્રણ વસ્તુ કોઈક રીતે એમને સુધારવી પડશે થેન્ક યુ સો મચ સર કે તમે વાત રાખી અને આપણે જો આ બધી વસ્તુનું ધ્યાન રાખશું તો કાલે ચાલી અને જે બનાવો છે આપણી સાથે નહીં બને ધન્યવાદ